لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي هدانا لدينه الذي ارتضاه وسبيله الذي اصطفاه ونصرنا لما يوجب زلفة لديه والوصول إليه، فأمرنا لعداء فرض الجمعات وما أوجب علينا فيها من الطاعات، وقسمه لأهلها من العتاء في يوم الجزاء، إنه هو العزيز الحكيم. ثم الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. اللهم صل على محمد وعلى بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى: بسم الله الرحمن الرحيم. أفمن شرح الله صدره للإسلام فهو على نور من قلبه، فويل للقاسية قلوبهم من ذكر الله، أولئك في ضلال مبين. આપણે એ મહિનામાં દાખલ થઈ રહ્યા છીએ કે જે મગફિરતનો મહિનો, રહેમતનો મહિનો, તોબાનો મહિનો, નમાઝ, રોઝા, ઇબાદત, સિલે રહેમ, સદકો, ભાઈચારો, અલ્લાહની પૂર બરકત, એ નહેમતો અથવા અલ્લાહની મહેમાન નવાઝીના મહિનામાં અંગરીબ આપણે દાખલ થઈ રહ્યા છીએ કે જે મહિનો, એના માટે રસૂલે ખુદા એ મહિનામાં દાખલ થવા પહેલા બયાન ફરમાવે છે, ખુદબે શાબાનિયા પેશ કરે છે. જો કે મારો વિચાર નથી આજે હું ખુદબે શાબાનિયા પેશ કરું, પણ કહેવામાં આવે છે કે અફસોસ એ માણસ ઉપર, અથવા એ બદબખ્ત છે એ માણસ કે જે આ માહે રમઝાનમાં દાખલ થાય, માહે રમઝાન પૂરો કરે અને પોતાની જાતને ગુનાહોથી નજાત ના અપાવી શકે. એ માણસ બહુ હલકો અને નીચ કહેવાય. માટે આપણે તૈયારી કરી લઈએ આ મહિનામાં દાખલ થવાની, અને એ બધી નેમતો જે ખુદાવંદી આલમે આપણા માટે રાખી છે એનાથી ભરપૂર ઉપયોગ કરી લઈએ. ગઈકાલની રાતની મજલિસમાં જે ભાઈઓ હાજર હતા એને ખબર હશે કે આપણે શરહે સદ્ર વિશે વાત શરૂ કરેલી. શરહે સદ્રનો ગુજરાતીમાં તર્જમો શું છે? તો કે મોટું મન હોવું. મન જ્યારે ઇન્સાનનું મોટું હશે તો સામેવાળાની નાદાની, સામેવાળાની બુરાઈ અથવા સામેવાળાની હલકાય અથવા ઓછું લેખવું આપણને, એ બધું આ મોટા મનમાં સમાઈ જશે. જેને આપણે આપણી ભાષામાં કહીએ તો લાર્જ દિલ, એના માટે બહુ વધારે તાકીદ કરવામાં આવી છે. પણ જ્યારે ઇન્સાનનું મન મોટું ના હોય તો આપણે એને શું કહેશું કે ટૂંકા જીવનો છે. તો આ ટૂંકા જીવ વાળું હોવું ઇન્સાન માટે બહુ ખરાબમાં ખરાબ વસ્તુ છે. હવે જ્યારે ઇન્સાન ટૂંકા જીવનો હશે તો એ પોતાનો ફામીને સરખો ખર્ચો પણ નહીં આપે. જ્યારે ઇન્સાન ટૂંકા જીવનો હશે તો પછી કોઈને સલામ કરવા માટે પણ આગળ નહીં વધે. જ્યારે ઇન્સાન ટૂંકા જીવનો હશે તો પછી સામેવાળાને મોટી મોટી વાતો જે છે, નાની નાની વાતો એને મોટી લાગશે,
અને સલામ દુઆનો વ્યવહારમાં પણ વાતવાતમાં ફોલ્ટ કાઢશે કે આમ કેમ છે આમ કેમ છે. એની વિશે આપણે ગઈકાલે વાત કરતા હતા. હઝરત મૂસા અલૈહિસલામ ખુદા પાસે દુઆ કરે છે, રબ્બી શરહલી સદરી, કહે પરવરદિગાર અમારા મનને મોટું બનાવ. આપણા માટે જરૂરી છે કે આપણે આપણા મનને લાર્જ દિલ બનાવીએ, ચાહે દોસ્તો સાથે હોય, ચાહે ફેમિલી સાથે હોય, ઓલાદ સાથે હોય, યા પછી સમાજમાં હોય, આપણે આપણા દિલને લાર્જ બનાવીએ. હઝરત મૂસાએ જે માંગણી કરી ફિરઔન પાસે ગયા, ગઈકાલે જયારે કાની પર વિશારો કર્યો, ફિરઔને શું કીધું કે હા મૂસા તમારા દીકરા જેવો છે તો કે હું માની લઉં છું, તારી કોઈ વાત નહીં છોકરાઓ, નહીં એવું નહીં હતું. મૂસા હું તને મારી નાખીશ તો આગળ બીજી વાર બોલીશ તો. તેમ છતાં હઝરત મૂસા આગળ વધે છે, કામ કરે છે. એમ નથી કે ટૂંકો જીવ રાખીને કે આ મને ફિરઔન જે છે એ મારી નાખશે તો હું ભાગી જાઉં, નહીં. લાર્જ દિલ, ભલે ફિરઔન બોલે હું મારું કામ કરી રાખું. અબુ હુરેરા મોલાય કાયનાત ને આવી એક વખત ગાળો આપવા લાગે છે, ગુસ્સો થાય છે, ઇમામ ને બુરું બોલે છે, બધા નાકી કરે છે. ઇમામ અલી અલૈહિસ સલામ કઈ બોલતા નથી. બીજે જ દિવસે ખુદાને કરવું એવું થયું કે અબુ હુરેરા ને ઇમામે અલી અલૈહિસ સલામ પાસે કઈ કામ પડ્યું. ઘણી વખત એવું બને ને કે આપણે કોઈ ઉપર નેરવે થયા હોય, ગુસ્સે થયા હોય, બીજા દિવસે એનું જ કામ પડે. પછી આપણે શું કરે, સામે વાળો મોટા મન નો હોય તો બિસ્મિલ્લાહ કામ પતાવી આપે, પણ કોઈ ટૂંકા જીવ નો હોય તો શું કે ગઈકાલે ભૂલી ગયો, કેવું બોલીને ગયો તો, અથવા કઈક બાનો કાઢ નાખે, મારા પાસે ટાઈમ નથી, બીજા પાસેથી કરાવી લે, હા હું કરી નાખીશ, પછી કરે ના તો ગાવ, કારણ કે સામે વાળો જીવ પણ મોલાએ કાયનાત નહીં. અબુ હુરેરા ગઈકાલે ગુસ્સો કરીને ગયો, બધક લાગી કરીને ગયો, આજે આવ્યો છે કામ લઈને, મને કઈ ના દેનો કામ પતાવી નાખ્યો, હા કામ કરી દીધું એનો. કંબર મોલાએ કાયનાત નો ગુલામ કહે છે, મોલા શું કામ કર્યું, તમારી જગ્યાએ હું હોત તો હું ના કરે, તમારી જગ્યાએ અગર જો હું હોત તો અબુ હુરેરા નું કામ પતાવત જ નહીં કોઈ દિવસ. શું કામ, કારણ કે ગઈકાલે હજી 24 કલાક ન થઈ કે તમને ખરાબ બોલીને ગયો. ઇમામ અલી અલ ઇસ્લામ એક જુમલો કહે છે કે અગર એ જુમલાને આપણે આપણા દિલમાં ઉતારીએ અને અમલના મેદાનમાં લઈ આવે તો એ આપણી જિંદગીનો કામયાબીનો ભાતો બની જાય અને સમાજમાં કોઈ જાતના પ્રોબ્લેમ બાકી ના રહે. જુમલો આ છે મારા કાયનાતનો, કે એનો ગુસ્સો એની બદાખલાકી કરતા મારી માફી અને મારી રહેમદિલી બહુ મોટી છે. હંમેશા કઈ વસ્તુ મોટી હોય, ગુસ્સો અને બદાખલાકી મોટી હોય કે માફી અને રહેમત મોટી છે? આપણે ખુદાની બારગાહમાં ઘણી બદાખલાકી કરીએ છીએ પણ આપણા ગુનાહ કરતા ખુદાની રહેમત વળી છે. શું કહો છો, રહેમત મોટી છે, એટલા માટે આપણને આશા છે કે ખુદા આપણને માફ કરશે. તો આપણે પણ આપણા સમાજમાં જ્યારે આપણી સાથે કોઈ બદાખલાકી કરે તો આપણે રહેમદિલી દેખાડવાની છે કે એની બદાખલાકી એની ભૂલ કરતા મારી રહેમત અને મારી માફી મોટી હોવી જોઈએ. આપણા છઠ્ઠા ઇમામ જાફર સાદિક અલૈહિ સલાતુ વસલામ એક હદીસમાં બહેતરીન વસ્તુ ઇરશાદ ફરમાવે છે, જો કે આ ચાર વસ્તુ છે, ચારે ચાર વસ્તુ આ ખુતબામાં પેશ કરી દો. ઇમામ સાદિક અલી ઇસ્લામ પાસે, ઇમામ સાદિક અલી ઇસ્લામ ફરમાવે છે કે ઇન્સાન પાસે ચાર બહેતરીન દિયામા છે. આપણી પાસે એક દિયામા હોય તો એની કિંમત કેટલી હોય? સાદે પણ દિયામા કેવો છે, પણ એમ આપણે એમ કહીએ કે વ્રેમાં વ્રે કોહિનૂર જેવું એક દિયામાં આપણી પાસે આવી જાય. કોહિનૂર નું કિંમત કેટલી છે કોઈ લગાડી શકે? કોહિનૂર યુનિક દિયામાં છે આખી દુનિયામાં. કે અત્યારે ક્યાં છે? જુજુભાઈ જે છે
એ બધા ઇન્ટરનેટ યુઝ કરે છે એટલે ખબર છે. પણ મારા નવજુવાન ભાઈઓ બયાન કરશે કે ક્યાં છે એ કોહિનૂર હીરો, દિયામાં ક્યાં છે? લંડનના મ્યુઝિયમમાં છે. ક્યાંથી ચોરેલો છે? ઇન્ડિયાથી ચોરેલો છે. યુનિક હીરો છે. એવા આગળ આપણી પાસે ચાર હીરા આવી જાય તો કામ થઈ જાય ને. જિંદગી આખી આ બાદ પસાર થાય, ખાલી એની કિંમત રાખી દે ને તો કેટલા એડવાન્સ આવવાના શરૂ થઈ જાય. ઇમામ સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે કે ખુદાવંદી આલમ દરેક ઇન્સાનને ચાર હીરા અદા કરે છે, ચાર દિયામાં અદા કરે છે. પરંતુ હવે કોઈ ઇન્સાન પાસે એક કોહિનૂર નો હીરો આવ્યો હોય, એ દિયામાં આવ્યો હોય અને એને મિક્સરમાં નાખીને પીસી નાખે તો કેમ થાય? અથવા ભૂકો કરી નાખે, શું પછી એની કિંમત રહેવાની છે? પુત્ર કરી નાખે, એની કિંમત રહેવાની છે? બાકી ઇમામ સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે કે ખુદાએ દરેકને ચાર દિયામાં આપેલો છે, પરંતુ ઇન્સાન એને ચાર વસ્તુથી પુત્ર કરી નાખે છે, બરબાદ કરી નાખે છે. હવે તમે વિચાર કરો, એક ઇમેજિન કરો કે તમારી પાસે ઈ કોહિનૂર હીરો અને તમે બગાડી નાખ્યો અને પછી તમને અહેસાસ થાય તો તમે વિચાર કરી શકશો કે કેટલું મોટું નુકસાન કર્યું તમે? કેટલું મોટું નુકસાન થયું! એવું નુકસાન કે જેની ભરપાઈ કોઈ દિવસ શક્ય નથી. ઇમામ ફરમાવે છે કે આ ચાર યુનિક દિયામાં તમારા પાસે મોજુદ છે, એને બરબાદ ના કરી નાખો. એમાં સૌથી પહેલો દિયામાં ઇન્સાન પાસે એની આકલ છે, એની અકલમંદી છે. આ એવી વસ્તુ છે કે જે આપણે બીજા કોઈ પાસેથી ઉછીની પણ નથી લઈ શકતા. આ દિયામાં એવું છે કે આપણે બજારમાં વેચાથી પણ નથી લઈ શકતા કે ભાઈ 2 કિલો અક્કલ મને આપને, હું કાલે તને રાંધે કરી દઈશ, અથવા તને 10 મિલિયો આપું, 100 મિલિયો આપું, થઈ શકશે ના? ખુદાવંદી આલમે ઇન્સાનને આ અક્કલ આપેલી છે, એક દિયામાં છે ઇન્સાન પાસે. આ દિયામાંથી, આ અક્કલથી ઇન્સાન ક્યાંથી ક્યાં સુધી પહોંચી શક્યો? પહેલા ઇન્સાન જ્યારે દુનિયામાં આવ્યો, જિંદગીમાં આવ્યો, જૂના જમાનાની વાત કરું, પાંદા પહેરી અને નિવાસ પોતાના શરીર શરમગાને ઢાંકતો હતો, કાચું ગોશ્ત ખાતો હતો. આ અક્કલ હતી કે જે ઇન્સાનને આગળ લઈ આવી, પ્લેનને, સાયકલને, મોટરસાયકલને, મોટરને, કાટકાટને, ઓદીને, મર્સિડીઝ બેન્ઝને બધી આવી ગઈ. આ શાંત ક્યાંથી આવ્યો? અક્કલ. એટલી અક્કલનો ઉપયોગ કરી એ ઇન્સાન કે જે કાચું ગોશ્ત ખાતો હતો, ફળ ફ્રૂટ ખાતો હતો, એ અત્યારે ચાંદ ઉપર પહોંચી ગયો, મોબાઈલ બનાવી નાખ્યા, ટેકનોલોજીમાં આગળ વધ્યો. ક્યાંથી આવ્યો? આ અક્કલમાંથી આવ્યો. પરંતુ આ અક્કલ જે છે ઇન્સાનનું દિયામાં બરબાદ થાય છે. ક્યાંથી? જ્યારે ઇન્સાન આ અક્કલ ઉપર પોતાના નર્વોઝિટીને, પોતાની પોતાના ગુસ્સાને જે છે એ હાવી કરી નાખે. હું બહુ અક્કલમંદ માણસ, મારી જે છે, અગર જો હેરી આવ્યા ગામમાં, હેરી આવે તો મારે એની અક્કલમંદી સાથે દોસ્તી કરવી જોઈએ, પણ હું એના ઉપર નેરવે થઈ જાઉં તો મારી અક્કલ જાણે મેં બરબાદ કરી નાખી. આ અક્કલ જે મને બેનિફિટ મળવાના હતા એ મેં બરબાદ કરી નાખ્યા. ઇમામે સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે, તમે તમારી અક્કલના દિયામાને ગુસ્સા થકી બરબાદ ના કરી નાખો. અગર જો ગુસ્સાને તમે તમારી અક્કલ ઉપર હાવી કરી દીધો તો પછી અક્કલ કામ નહીં કરે, તમારી ગુસ્સો કામ કરશે. બીજી વસ્તુ ખુદાવંદી આલમ છઠ્ઠા ઇમામ ફરમાવે છે કે ખુદાવંદી આલમે તમને દીન આપ્યો છે, દીનદારી આપી છે. અગર દીનદારી ના હોત તો તમે બધા અહીંયા તો હાજર ના થત ને. કેતા આ દીન છે, તમે જરા ગુઆતો અલાવતા જજો તો મને ખબર પડે કે આ સમજમાં આવે છે કે નથી સમજમાં આવતું. કારણ કે તનાની આદત છે, હું જયારે બોલતો હોય માણસો બધા હંકારો આપતા હોય તો એક આદત રહી ગઈ છે. જરાક સમજાતો હોય તો ચાલી માથું હલાવજો, હા કહેવાની જરૂર નથી.
છડાઈમાં ફરમાવે છે કે ખુદાવંદી આલમે બધાની દીનદારી આપી છે. આ દીનદારી પણ એવી વસ્તુ છે કે જે ઇન્સાનને જિંદગીમાં બહુ કામ લાગે છે. કેવી કામ લાગે છે? આ દીનદારી થકી ઇન્સાન જન્નત સુધી પહોંચે છે. અત્યારે હું મારી પૂરી દોલત લગાડીને જન્નત બનાવું તો બનાવી શકીશ? કોને બનાવી હતી? શદ્દાદ. શદ્દાદે જન્નત બનાવી, જબરદસ્ત જન્નત બનાવી. કે ઇન્શાલ્લાહ ઇમામ ઝમાન અલ ઇસ્લામનો ઝુહૂર થશે તો ઇમામના ખાસ ચાહવાવાળો, ઇમામના ચાહવાવાળો એ જન્નતમાં રહેશે. અત્યારે ખુદાવંદી આલમે છુપાવી દીધી છે એ જન્નતને, કે જે શ્રદ્ધાને બનાવી દીધી. પણ શ્રદ્ધાને બનાવી શું? એ શ્રદ્ધાથી જન્નતમાં જઈ શક્યો? ના જઈ શક્યો. તો હું મારી દીનદારી થકી જન્નત સુધી પહોંચી શકું છું. પણ આ દીનદારી જે છે એ બરબાદ થઈ શકે છે. શેના થકી? હસદ થકી. હઝરતે હસદ એટલે શું? જલુસ. શું કહ્યું? જલુસ. ઈર્ષા. મને જયારે જલન થવા લાગે, જલુસ થવા મળે તો મારું દીન દીન છે એ બરબાદ થઈ જાય. હઝરતે યુસુફ એના ભાઈઓ, હઝરતે યુસુફના ભાઈઓ શું શરાબ પીતા હતા? પીતા હતા. કેટલા ભાઈઓ હતા? 11 ભાઈઓ હતા હઝરતે યુસુફના, અને 12માં હઝરતે યુસુફ પોતે. તો 11 ભાઈઓ શું શરાબ પીતા હતા? નહીં. જુગાર રમતા હતા? ઝિના કરતા હતા? નમાજ પડતા હતા કે નહીં? આ બાદ રીતે. પણ કઈ વસ્તુ હતી કે જે હઝરતે યુસુફ સામે એક વખત એને ઝુકાવવું ઝૂકવું પડે છે, એના બાપને કેવું પડશે? યાબાના ઇસ્તગફિરલના, કહે મારા બાપ તો અમારા માટે માફી માંગ ખુદા પાસે. શા માટે કહેવું પડ્યું? શા માટે રાહ દીનદારીથી હટી ગયા? એક જ કારણ હતું, છે ઈર્ષા, હસદ, જલુસ. કારણ કે હઝરતે યાકુબ હઝરતે યુસુફને વધારે ચાહતા હતા. કેમ? આપણને નથી ચાહતા. જે મર્તબો હઝરતે યુસુફને મળ્યો છે કેમ અમને ના મળ્યો? આ જલુસના હિસાબે આ 11 ભાઈઓએ પોતાના દીનને બરબાદ કરી નાખ્યો. એવું ના બને કે હિસ્સો આ રીતે થાય. ખુદાવંદી આલમે આપણને સરસ મજાનું મોતી આપ્યું છે, એ છે દીનદારી. આ દીનદારીને આપણે બરબાદ ના કરી નાખીએ હસદ અને ઈર્ષાથી. ત્રીજી વસ્તુ, આ વસ્તુ માં તો કહેતો જાઉં બીજું. ઇમામે જવાદ અલી ઇસ્લામ, કેટલામાં ઇમામ છે આપણા? નવમા ઇમામ. આ નવમા ઇમામ ની ઘરવાળી શા માટે ઇમામે જવાદ અલી ઇસ્લામ ને ઘેર આપે છે? હે, એની પાછળ પોલિટિક કારણો હતા કે એના ચાચા એને ચડાવી. પણ ચડી શું કામ? આપણને કોઈ ચાવી ભરીને આપણે આગળ વધીએ તો આપણું પણ કઈક મકસદ હોય. શું મકસદ હતો? કે ઇમામે જવાદ અલ ઇસ્લામની ઘરવાળી, ખુદે ઇમામે જવાદ અલ ઇસ્લામને પોઈઝન આપે છે, ઝેર આપે છે અને શહીદ કરે છે, એનું કારણ શું હતું? કારણ ફક્ત એક જ હતું, કારણ કે ઇમામે જવાદ અલ ઇસ્લામે બીજી શાદી કરી, એનાથી ઔલાદ પેદા થઈ, આની સાથે આનાથી કોઈ ઔલાદ પેદા ના થઈ, એટલે ઈર્ષા થઈ. માટે જ્યારે પણ જિંદગીમાં કોઈ પણ ઇન્સાનની હસદ આવશે એટલે યાદ રાખજો, દીન બરબાદ થઈ જશે. ત્રીજી વસ્તુ, હયા અને શરમની વાત છે. ઇમામ ફરમાવે છે કે આ પણ અલ્લાહનું આપેલું એક બહેતરીન દિયામાં બહેતરીન મોતી છે. એ હયા શરમ જ્યારે ઇન્સાનમાં હોય તો એ ઇન્સાન ગુનાહ કરતા શરમાશે, ગાળ બોલતા શરમાશે, સામે વડીલની સામે સિગરેટ પીતા શરમાશે. દાખલા તરીકે શું શરમ છે? પણ આ શરમ કેટલી કામની વસ્તુ છે? એક ઔરતમાં હોય શરમ વાળી હશે તો એ રાણી પણ બની શકશે, અને જ્યારે શરમ હાની જશે આ ઔરતમાંથી તો એ બાજારુ ઔરત, ફાહિશા ઔરત પણ બની જશે. શું આ શરમ છે કે એ ઇન્સાનને, એ ઔરતને કંટ્રોલ કરે છે? શરમ ઇન્સાનને આગળ પણ વધારી શકે છે, ઇન્સાનને પસ્ત પણ કરી શકે છે જ્યારે શરમ હારી જાય. પણ આ શરમ ક્યારે હારી જાય?
شرم جاي چه جاي انسان ني زندگي ما لالچ اني حرص آوي چه بدو حاصل کري لو ત્યારે انسان ني زندگي ما تي آ شرم اني حيا چالي جاي چه ایک عورت شام کے فاحشہ بنے چھے کارن کہ پیسہ کماوا چھے لالچ ودے چھے لالچ والے لالچ ما ای آگل ودے چھے انے پوتانی عورت ہوانی منزلت نے کھوئی دے چھے پچھے کوئی نام کی عزت تھی نہیں لے ماتے دھیان رکھے اپنی پاسے حیا نے شرم چھے تو انہیں لالچ تھی برباد نہ کریے کارن کہ زندگی ما لالچ ایک ایوی وستو چھے کہ جے کوئی دیوس پوری نہیں تھاوا જેને કોઈ દિવસ સંતોષ નથી થવાનો લાલચની મિસાલ જે દેવામાં આવે છે એ પ્યાસા સામે દરિયાનું ખારું પાણી છે હું પ્યાસો હોય મને પ્યાસ લાગી હોય અને મને દરિયાનું ખારું પાણી દેવામાં આવે હું પાણી પીશ શું મારી પ્યાસ બુઝાશે તમને પૂછું નહીં જેટલું પણ હું પાણી પીશ એટલો વધારે પ્યાસો થાય શું કામ કારણ કે નિમકની ખાસિયત છે કે ઇન્સાનને વધારે પ્યાસો કરે તો આ લાલચ પણ એવી વસ્તુ છે હું દુનિયાની ગમે એટલી દોલત ભેગી કરી લઈશ પણ મારી લાલચ કોઈ દિવસ પૂરી થવાની માટે આપણે આ લાલચ તરફ આગળ ન વધીએ અને આપણી હયા અને શરમને બાકી રાખીએ આખરી વસ્તુ જેમાં તમામ ઇમામ સાદિક અલૈહિ સલાતુ વસલામ ફરમાવે છે અમલે સાલે દરેક ઇન્સાન અમલે સાલે કરે છે આ દરેક ઇન્સાનને નેકી કરવી ગમે છે આ પણ અલ્લાહ તરફથી એક દિયામાં છે ઇન્સાનને કે ખુદાએ તોફીક આપી કે આપણે આ નેક અમાલ કરી શકીએ છીએ પરંતુ આ નેક અમાલને આપણે બરબાદ ના કરીએ શેનાથી ગીબત કરવાથી જ્યારે ઇન્સાનની જિંદગીમાં ગીબત કરવાની આદત આવી જશે પોતાના મોમિન ભાઈની તો આ નેક અમલ જે છે એ ધીરે ધીરે ચાલતા જશે જ્યારે કોઈ ઇન્સાન પોતાના મોમિન ભાઈની ગીબત કરે છે તો એના નેક અમાલ જે છે ગીબત કરવા વાળો જે છે પોતાના નેક અમાલ જેની ગીબત કરે છે એના નામે અમાલમાં મોકલે છે અને એના ગુનાહને પોતાના નામે અમાલમાં લઈ લે છે તો આ નેક અમાલને ગીબત થકી બરબાદ કરવામાં ના આવે આખા ખુદબાનો ગઈકાલની મજલિસ અને આજના ખુદબાનો ખુલાસો એ થયો ખુદાવંદી આલમે આપણને શરફે સદ્ર આપેલું છે આ દિલને આપણે મોટું પણ કરી શકીએ મન મોટું પણ કરી શકીએ લાર્જ દિલના થઈ શકીએ અને આપણે ટૂંકા જીવના પણ થઈ શકીએ છીએ પણ જે ઇન્સાન લાર્જ દિલનો છે ખુદાવંદી આલમ એ દિલમાં નૂર મોકલે છે અને જે ઇન્સાન ટૂંકા જીવનો છે એ ઇન્સાન ખુલેવી ગુમરાહીમાં છે માટે આપણે કોશિશ કરીએ આપણું દિલ મોટું હોય આ દિલ મોટું હોવા માટે આપણે શું કરવાની જરૂર છે ચાર વસ્તુ ચાર દિયામાં આપણા પાસે છે એને આપણે સાચવીને રાખવાના છે એ ચાર કોહિનૂર હીરા એ દિયામાં ક્યાં ક્યાં છે તો પહેલું આકીદ બીજું દીન ત્રીજી વસ્તુ હયા અને ચોથું અમલે સાલે આ ચાર દિયામાંને ચાર વસ્તુથી બરબાદ ના કરીએ ઔઝુ બિલ્લાહ મિન શૈતાન રજીમ بسم الله الرحمن الرحيم والعاشر إن الإنسان لفي خسر إلا الذين آمنوا وعملوا الصالحات وتواصوا بالحق وتواصوا بالصبر وهو بكل شيء مهيب أنت الله لا إله إلا أنت الأحد المتوحد الفرد المتفرد وأنت الله لا إله إلا أنت الكريم المتكرم العظيم ثم الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد أوصيكم ونفسي بتقوى الله نماز الجمعة أبي جاء خطبة ما أمر نفسي أن أبصر وني તકવા અને પરહેજગારી તરફ ભલામણ કરું છું કે જે વસ્તુ આપણે આ દુનિયાથી લઈ જવાના છીએ એ છે તકવા અને પરહેજગારી તકવા અને પરહેજગારી વગર કોઈ પણ અમલ અંજામ આપશો તો એ અમલ અલ્લાહની બારગાહમાં કબૂલ થવાના નથી
ماہ رمضان آوی رہیو چھے بدا یونک ماں ساتھے مڑی اللہ نی بارگاہ ماں حاضر تھائیے انشاءاللہ شنی وارتی اپنا پروگرام ہم چالو تھے جاسے کہ انشاءاللہ سر وے ساتھے مڑی اللہ نی بارگاہ ماں حاضر دے અને એમાં ઉચ્ચ નીચ આ અને ઓલો બધી વસ્તુ મૂકી દેવામાં આવે કારણ કે આપણે અલ્લાહની મહેમાનીના મહેમાનમાં દાખલ થઈએ આપણે અગર કોઈ પ્રેસિડેન્ટને ત્યાં જઈએ દેશના અથવા તો કંઈ એતાઝીનીના તો ત્યાં આપણે બધા આગળ જો સાથે જવાનો મોકો મળ્યો હોય તો આપણે ત્યાં જઈને લડાઈને ઝઘડા નહીં કરશો આપણે આપણા પ્રોબ્લેમને પાછળ મૂકી દઈશું કારણ કે આપણે બહુ મોટી મહેમાનીમાં દાખલ થયા તો હવે એ કાયનાતનો બાદશાહ અને એની મહેમાનીમાં આગળ જો આપણે દાખલ થવું હોય તો આપણે એની મહેમાનીમાં જ્યારે દાખલ થઈએ તો આપણા પ્રોબ્લેમ બધા પાછળ હોય અને આપણે સાથે મળીને અલ્લાહની બારગાહમાં દાખલ થઈએ અગર જો અલ્લાહના મહેમાનીના મહિનામાં આપણે અગર જો ફસાદ અને લડાઈ ઝઘડા કરશો ખુદા કહે છે કે આ કેવો માણસ છે આટલી પણ રેસમી નથી કે મારી મહેમાનીમાં આવી અને અહીંયા ફસાદ કરે છે તો એ અલ્લાહને પણ નહીં ગમે ને સારું પણ ના લાગે કોઈ પણ અકલમંદ ઇન્સાન આ વસ્તુને કબૂલ નહીં કરે માટે કોશિશ કરીએ આ માહે રમઝાનને આપણે બહેતરીન રીતે પસાર કરીએ અને ખુદા પાસે દુઆ કરીએ કે ખુદાવંદી આલમ આપણને આ વસ્તુની તૌફીકાત નસીબ ફરમાવે ان الله وملائكته يصلون على النبي يا ايها الذين امنوا صلوا عليه وسلموا تسليما الصلاه والسلام على سيدنا ونبينا عبد القاسم محمد امير المؤمنين علي بن ابي طالب بسم الله الرحمن الرحيم قل هو الله احد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا احد اللهم صل على